गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 12 इकोनॉमिक्स अत्यारे दरेक विद्यार्थी प्रथम वार्षिक परीक्षा चाली रही है। एनी अंदर दरेक विद्यार्थी ने ऑफलाइन एटले के घेर बेसी ने पेपर आपवाना छे। तो अत्यारे दरेक विद्यार्थी पेपर की तैयारी कर रहा है त्यारे काले आपणुं पेपर धोरण 12 नी अंदर इकोनॉमिक्स नू पेपर छे। तो इकोनॉमिक्स ना पेपर नी अंदर तमे पेपर लखो त्यारे खास ध्यान राखजो, कारण के अत्यारे जे रीते तमे पेपर लखशो ए प्रमाणे तमारी बोर्डनी पद्धति जळवाई रहेशे। ओछी मेहनते सारामां सारा मार्क्स कई रीते मेळवीए अने केवुं पेपर लखीए तो सारा मार्क्स आपणे लई शकीए छीए। तो धोरण 12 नी अंदर आपणे ए विभाग अत्यारे आ वर्षे तमारा माटे ए विभागनी अंदर विकल्पो ए 15 मार्क्सना, तो कुल 15 मार्क्सना तो शू पूछावाना छे के विकल्पो ज पूछावाना छे। तो ए विभागे आपणे 15 मार्क्सनो आवशे। दरेक विद्यार्थीए पहेला पेज ऊपर ए विभाग लखो, तो पहेला पेज ऊपर ए विभागना 15 विकल्पो लख्या छे। पछी नीचेथी बीजो विभाग चालू करवानो रहेशे नहीं, बीजा पेज उपर જ બી વિભાગ ચાલુ કરવાનો, કારણ કે નીચેથી કોઈ દિવસ બીજો વિભાગ લખવો નહીં। એટલે 15 માર્ક્સના વિકલ્પો, પછી બી વિભાગની અંદર 1 માર્ક્સના પ્રશ્નો આવશે, જે એ પણ શું છે કે બી વિભાગની અંદર 15 માર્ક્સના 1 માર્ક્સના પ્રશ્નો છે, જે એ પણ 15 માર્ક્સના છે, 15 પ્રશ્નો તમારે લખવાના રહેશે। એટલે 15 × 30 માર્ક્સ તો તમારે એ અને બી વિભાગમાંથી જ મેળવી શકો છો। સી વિભાગ આપણો આવે છે કે 2 ગુણનો, એની અંદર પણ તમારે કુલ 2 ગુણના પ્રશ્નો હશે, અને એમાં પણ આપણે 1 પ્રશ્ન કેટલા માર્ક્સનો લખવાનો છે કે 2 માર્ક્સનો લખવાનો રહેશે। એ પ્રમાણે વિભાગ સી કુલ ગુણ 3 માર્ક્સનો પ્રશ્ન છે, અને કુલ એક પ્રશ્ન કેટલા લખવાના રહેશે કે તમારે અંદર 13 પ્રશ્નો લખવાના રહેશે। અને ઈ વિભાગની અંદર 5 પ્રશ્નો પૂછાય છે, 5 માર્ક્સના 5 પ્રશ્નો, આ 5 પ્રશ્નો। હવે ડી અને ઈ વિભાગની અંદર જ્યારે બી તમે પ્રશ્ન લખો છો ત્યારે ધારો કે અહીંયા આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આ પ્રશ્ન આપ્યો છે ત્યારે તમે આકૃતિ અને આલેખ દોરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખો છો? દરેક પ્રશ્ન લખતી વખતે ડી વિભાગ એટલે 3 માર્ક્સનો પ્રશ્ન છે, તો 3 માર્ક્સના પ્રશ્ને મુદ્દા વાઇઝ દરેક જો મુદ્દા આવતા હોય તો પહેલાં 1 થી 10, તો 5 મુદ્દા આવતા હોય તો પહેલાં 5 મુદ્દા દર્શાવો, વ્યાખ્યા લખો, પછી દરેક મુદ્દાને પોઈન્ટ વાઇઝ સમજાવવાનો પ્રયત્ન કરો, તો સરસ માર્ક્સ તમારા મેળવી શકશો। અને દરેક જો 3 માર્ક્સનો પ્રશ્ન છે તો એક મુદ્દાની અંદર કમસે કમ 4 મુદ્દાઓનો સમાસ એટલે કે 4 પોઈન્ટો તમારે લખવાના રહેશે। અને દરેક પ્રશ્ન લખો, એના મુદ્દા વાઇઝ લખ્યા પછી પોઈન્ટ વાઇઝ લખવાની ટેવ રાખવી, જેથી પ્રશ્ન સરસ તમારો દેખાય અને સારામાં સારા તમે માર્ક્સ મેળવી શકો। અને જો મુદ્દા લખો છો તો મુદ્દા નીચે અંડરલાઈન કરો કે જેથી દેખાઈ આવે કે ભાઈ આ મુદ્દો છે। તો આ રીતે પ્રશ્ન લખવાનો રહેશે। એમાં ઈ વિભાગમાં પણ 5 માર્ક્સનો પ્રશ્ન, આમાં પણ મુદ્દા વાઇઝ દરેક વિદ્યાર્થીએ લખવાનું રહેશે। અને 5 માર્ક્સના પ્રશ્નની અંદર ઓનલી ફોર 4 પ્રશ્નો, અને 5મો તો તમારે કયો છે કે આલેખ છે, તો દરેક વિદ્યાર્થીએ આલેખ તો કમ્પલસરી લખવાનો કે જેથી 5 માર્ક્સનો પ્રશ્ન લખવાનો ટાઈમ તમારે જાય નહીં, અને ઓછી મહેનતે તમે ઝડપથી માર્ક્સ મેળવી શકો અને 5 માર્ક્સનો પ્રશ્ન લખવામાં ટાઈમ ખૂટે એના કરતાં આલેખ તમે ઝડપથી લખી શકશો। તો આલેખની અંદર તમારી પરીક્ષાની અંદર સાદો સ્તંભ આલેખ, કાં તો પછી પાસ પાસેનો આલેખ અને વિભાજિત આલેખ, આ 3 આલેખનો સમાવેશ કરવામાં આવે છે। તો પરીક્ષાની અંદર સાદો સ્તંભ આલેખ હોય તો એ તો તમને શીખી જ ગયા છો કે સાદો સ્તંભ આલેખ હોય તો શું કરવું, પરંતુ પાસ પાસેનો આલેખ હોય તો કઈ રીતે દોરવું અને કઈ રીતે એની સમજૂતી લખવી એની આજે આપણે માહિતી તમને આપું છું। તો દરેક વિદ્યાર્થી જ્યારે પણ પેપર કાલે લખવા બેસો ત્યારે આલેખ છોડવો નહીં, અને આલેખની સમજૂતી આ પ્રમાણે છે કે જો પાસ પાસેનો આલેખ હોય, તમારું પેપરની અંદર એક પ્રશ્ન છે કે વય જૂથ પ્રમાણે ભારતની વસ્તીને નીચેની આપેલી આંકડાકીય માહિતીને પાસ પાસેની સ્તંભ આકૃતિમાં રજૂ કરી વિશ્લેષણ કરો। અહીંયા આકૃતિ પણ દોરવાનું છે અને એનું વિશ્લેષણ પણ કરવાનું છે। હવે અહીંયા તમને આપી જ દીધેલું છે કે પાસ પાસેની સ્તંભ આકૃતિ, એટલે આપણે જોવાની જરૂર નથી કે આલેખ એ સ્તંભ આલેખ છે, પાસ પાસેનો છે કે વિભાજક, પરંતુ અહીંયા આપણને માહિતી આપી જ દીધેલી છે કે પાસ પાસેની સ્તંભ આકૃતિ રજૂ કરો। હવે પાસ પાસેનો આલેખ દોરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખશો, તો કોઈ એક આધાર પર કોઈ એક ચલનું એક કરતાં વધુ વર્ગોમાં
मूल्य માટેનું મૂલ્ય દર્શાવતા આલેખને શું કહેવામાં આવે છે કે પાસ પાસેનો એટલે કે એક જ વર્ષ ઉપર એક જ ચલ ઉપર એક કરતાં વધારે મૂલ્ય જેમ કે અહીંયા કીધું છે કે 2005 ની અંદર કહેવામાં આવે છે કે વય જૂથ પ્રમાણે તો વય જૂથ એમ કે 0 થી 14 વર્ષના 15 થી 64 વર્ષ અને 64 વર્ષથી કેટલાનું એમ કે ભારતમાં વસ્તીનું પ્રમાણ છે તો 0 થી 14 વર્ષમાં આપણા આટલી વસ્તી આવે છે 32.78 2005 ની અંદર 62.44 અને જણાવવામાં આવે છે છેલ્લું વય જૂથ 65 થી વધુ ઉંમરના તો 4.78 આ રીતે એમ કે એક જ ચલ ઉપર તો જુદી જુદી ત્રણ માહિતી દર્શાવવામાં આવે તો એને પાસ પાસેનો આલેખ કહેવામાં આવે છે દરેક આધારના મૂલ્ય પર ચલના વિવિધ વર્ગોને મૂલ્ય ધરાવતા જુદા જુદા સ્તંભ દોરવામાં આવે છે અને દરેક મૂલ્ય દર્શાવવું છે તો દરેક માટે કેવા કરવામાં આવે છે કે અલગ અલગ સ્તંભ દોરવામાં આવે છે આકૃતિને આકર્ષિત બનાવવા માટે દરેક સ્તંભને વગેરે રંગ દ્વારા હવે આપણે અહીંયા આલેખની વિશેષ માહિતી જોઈએ તો આ પાસ પાસેનો આલેખ છે પાસ પાસેના આલેખમાં તમારે કીધું છે કે ભાઈ છે ભારતમાં વય જૂથ પ્રમાણે ભારતની વસ્તીની ટકાવારી આંકડાકીય માહિતીમાં તો વય જૂથ પ્રમાણે કે 0 થી 14 વર્ષના 2005 ની અંદર કેટલા વ્યક્તિઓ હતા તો 0 થી 14 એટલે કે બાળકોનો સમાવેશ થાય કે 2005 ની અંદર એમની વસ્તી કેટલી હતી તો 0 થી 14 ની અંદર 2005 ની અંદર કે છે તો 32.78 પહેલી કેટલી હતી કે 32.78 આપણે આલેખ દોરીએ તો પહેલા ઊભી દરી પછી આડી દરી એમ બે દરી દોરવાને આને ઊભી દરી કહેવામાં આવે છે અને આને આડી દરી કહેવામાં આવે છે આડી દરીને સ્વતંત્ર રેખા કહેવામાં આવે છે અને ઊભી દરીને પરતંત્ર રેખા કહેવામાં આવે છે અહીંયા 0 લખવામાં આવે છે હવે ઊભી દરી પર y લખાય છે અને આડી દરી પર શું લખવામાં આવે છે કે x લખવામાં આવે છે અહીંયા આપણે આડી દરી પર હંમેશા વર્ષ પ્રદેશ માસ આ બધાનું નામ લખવામાં આવતું હોય છે તો અહીંયા 2005 2010 2011 અને 2004 એ આપણે આડી દરી ઉપર લખીશું ઊભી દરી પર આપણે કયા કેટલું પ્રમાણ છે એ દર્શાવવાનું છે તો આપણે 10નો ગાળો લીધો છે તો 10 20 30 40 50 60 ને 70 70 સુધી મેં લીધું તમને તો આલેખ ગોખી આપવામાં આવશે જેના કારણે તમારા ખાના આપેલા હશે એટલે તમે વ્યવસ્થિત રીતે આલેખ દોરી શકો જો આલેખ દોરો છો એ કમ્પલસરી એકદમ ચોખ્ખો અને વ્યવસ્થિત દોરવાનો રહેશે હવે 2005 ની અંદર આપણને કીધું છે કે બાળકોનું 0 થી 14 વર્ષના બાળકોનું પ્રમાણ કેટલું છે તો 32.78 તો 10 20 થી 30 ની ઉપર કેટલા આવે અહીંયા 32 તો અહીંયા આપણે 32.78 આનું માપ લઈ અને આ રીતે આમ લીટી દોરી અહીંયા દોરવાની પહેલા આછી પેન્સિલ વાપરવાની જેથી શુભાનું થાય કે પાછળની છાપ ને નહીં તો અહીંયા 32.8 આપણે પહેલા કરી દઈશું પછીનું કીધું છે કે 15 થી 64 વર્ષના વ્યક્તિઓ કેટલા છે તો 62.44 એટલે આ 61 થી ઉપર તમારે તો ખાના આપેલા હોય એટલે સરળતાથી તમે ગણી શકો તો અહીંયા 62.44 એટલે આપણે અહીંને પાછું દોરી કાઢીશું કે 62.44 એટલે દરેક પાછું આ આવી ગયું પછી કીધું છે કે 65 થી વધુ બાળકો 65 થી વધુ ઉંમરના કેટલા છે તો 0.4.78 એટલે 10 ની ઉપર અહીંયા આપણે કરીએ છીએ તો 10 ની સોરી અહીંયા નીચે ચાકી નીચે આપણે અહીંયા શું કરીશું કે 0.4 એટલે અહીંયા સહેજ આપણે નીચે આખું દર્શાવી શું એટલે અહીંયા ઉપર લખીશું કે 0.4.78 એ કેટલી 65 વર્ષથી વધુ વ્યક્તિઓની ઉંમર થઈ એ પ્રમાણે 2010 ની અંદર 0 થી 14 વર્ષના બાળકોનું પ્રમાણ કેટલું છે તો 30.82 તો અહીંયા જોવાનું 30 ક્યાં લખ્યા છે તો 30 ની ઉપર સહેજ લેવાનું એટલે 30 અહીંયા દોરી કાઢી એટલે અહીંયા આવી જશે પાછું 30 નું માપ આ આપણે દોરી પછી આવશે કે કેટલું છે કે 63.99 એટલે 65 થી સેજ ઉપર આપણે લેવાનું રહેશે એટલે તમારે તો આલેખ આપેલા હશે ખાનામાં વ્યવસ્થિત હશે એટલે તમને પોઈન્ટ વાઇઝ ગણતા ફાવશે અને છેલ્લે કહે છે કે કેટલું પ્રમાણે છે તો 5.12 એટલે 4 અહીંયા ગણ્યું એટલે આપણે અહીંયા સેજ ઉપર અહીંયા 5.12 એટલે અહીંયા 5.12 હવે એ જ પ્રમાણે 2011માં શું કહે છે કે બાળકોનું પ્રમાણ કેટલું હતું 0 થી 14 તો 30 તો 30 આપણે ક્યાં આપેલા છે અહીંયા આપેલા છે તો અહીંયા 30 ની અહીંયા લીટી કરી અહીંયા પોઈન્ટ કરી દીધો અને પોઈન્ટ કરી પહેલા તમારા રીતે પોઈન્ટો જ કરી દેવાના દરેક આમાં 65 હોય તો 65 એ 5.2 હોય તો આમ હોય પછી સીધું ફૂટપટ્ટી લઈ જેટલા પોઈન્ટો કરેલા છે એના પ્રમાણે સીધી ફટાફટ તમે ફૂટપટ્ટી વડે દોરી શકો છો તો 2011 ની અંદર 30.5 એટલે 30.5 આપણે આમ કરી દીધું
પછીનો આવે છે કે 64.3 કોઈને 64 એ માર્ક કરી અને પાછું 64 તો આપણે આ રીતે આલેખ કરી કાઢવાનો અને છેલ્લું કહે છે કે 5.22 અને એમ જ 2014 ની અંદર તો 2014 ની અંદર 29.2 પછી કહે છે કે 65.21 અને 5.39 આ રીતે આખો આલેખ આપણો દોરાઈ જાય દરેકના વસ્તી પ્રમાણે એને જોતું જવાનું અને એ પ્રમાણે આપણે આલેખ દોરતો જવાનું હવે પાંચ પાસેનો આલેખ છે એટલે દરેકની માહિતી આપણને ખ્યાલ રહે એટલે જો તમારી પાસે પેન્સિલ હોય તો પહેલામાં આ રીતે તમે આમ શેડ કરી દો આ રીતેનો કાચો શેડ કરી દો એટલે આ બાર આ પ્રમાણથી 32.71 પછી આમાં કશું નથી કરતા તો આ ખાલી રાખો અને અહીંયા તમે છો તો આ રીતે ચોકડીની નિશાની કરી દો ગોળની નિશાની કરી દો ગમે તે તમે નિશાની કરી અને આને આ રીતે આકર્ષક તમે બનાવી શકો છો કેમ દરેકમાં જે કર્યું હોય એ પછી બીજા આલેખમાં કરવાનું રહેશે તો બીજામાં પણ આ રીતે આલેખ આ કોરું છોડી છે અહીંયા આપણે આમ કરીને આમ દર્શાવી છે કાં તો એને ચોકડી કરી છે ગમે તે કર્યું હોય કે દરેક આલેખમાં આ પ્રમાણે કરી લેવાનું રહેશે એટલે કે દરેકનું માપ આપણને ખ્યાલ આવી જાય કે આ આલેખ આવ્યો છે આમ પાંચ પાસેનો આલેખ દેખાઈ આવે અને દોરી અને પછી જ જોઈન્ટ કરવાનો રહેશે અસ્તુ